સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાસ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ નાયલોલ પૌવાનો ચેવડો, અને પાપડ પૌવા પણ આપણે કહીએ છીએ. તો આપણે આ જનરલી દિવાળીમાં બનાવતા હોઈએ છીએ, પણ તમે જો આ રીતે રૂટિનમાં બનાવીને પણ બાળકોને નાસ્તામાં આપી શકો છો. તો તેના માટે આપણે 250 ગ્રામ જેટલા નાયલોલ પૌવા લીધા છે, આને મેં તડકામાં થોડાક તપાવી પણ લીધા છે, છતાંય આપણે આને એકવાર શેકી લઈશું નોનસ્ટિકમાં, કારણ કે આમાં થોડુંક પણ જો મોઈશ્ચરનો ભાગ હોય તો એ નીકળી જાય. તો આપણે આને એક કઢાઈમાં લઈ લઈશું અને આપણે એને શેકી લઈશું મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર, જેથી જરા પણ મોઈશ્ચરનો ભાગ જો રહી ગયો હોય તો કમ્પ્લીટ એરિયા પૌવા કોરા પડી જાય. તો સરસ આપણા પૌવા શેકાઈ ગયા છે, આપણે ચેક કરી લઈએ. એકદમ આસાનીથી તૂટી જાય છે. હવે આપણે આને થોડી વાર ઠંડા કરીએ જેથી એકદમ કડક થઈ જાય. મેં આ પૌવાને ચાણીથી ચાળીને લીધા છે જેથી એમાં વધારાનો જે કચરો હોય એ બધો નીકળી જાય. તો હવે આપણા પૌવા ઠંડા થઈ ગયા છે અને સરસ એવા એકદમ કડક થઈ ગયા છે. હવે આપણે તેની અંદર એક મસાલો બનાવી લઈશું. તો 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું, 1 ચમચી જેટલું આપણે મીઠું લઈ લઈશું, 1 ચમચી જેટલું આપણે સંચર પાવડર લઈ લઈશું અને 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લઈ લઈશું. હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. હવે આપણે આ મસાલા પૌવાની અંદર આપણે નાખી દઈશું. આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતે નાખવામાં આવે પૌવાની અંદર તો સરસ બધા મસાલા અને ખાંડ સરસ એવું ભળી જાય છે, અને આપણે આને આ રીતે હાથેથી મિક્સ કરી લેવાના છે. હવે આપણે એક નોનસ્ટિક પેનમાં તેલ લઈ લીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર પાપડ તળી લઈશું. પાપડને આપણે થોડાક તેલની અંદર સેલો ફ્રાય કરીશું. તો આપણે આપણા પાપડને પહેલા તળી લઈશું, 2 બાજુ આ રીતે ફેરવીને. આ રીતે હું બધા જ પાપડ તળી લઈશ. હવે આપણે આ બધા જ પાપડ તળી લીધા છે. હવે એ જ નોનસ્ટિક પેનની અંદર અને એ જ તેલની અંદર આપણે મગફળીના બિયા લઈ લઈશું 2-3 ચમચી જેટલા. એને પણ આપણે થોડાક શેકી લેવાના છે. મફળીના બિયા નાખવાથી પાપડ પૌવાનો ટેસ્ટ એકદમ જ સરસ વધી જાય છે. હવે આપણે આ 2-3 મિનિટ જેવા શેકી લઈશું. આપણા મફળીના બિયા પણ શેકાઈ ગયા છે થોડાક. હવે તેની અંદર આ લીલા મરચાં આપણે નાખી દઈશું. 2-3 લીલા મરચાં મેં ઘીણા સમારીને લીધા છે. જો તમારે નાના બાળકોને આપવાનું હોય તો તમે એ મોટા પીસ પણ કરી શકો છો, જેથી તે ખાતી વખતે બહાર કાઢી શકાય. હવે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન નાખી દઈશું. લીમડા પાન અને મરચાંને આપણે બરાબર શેકાવા દેવાના છે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી, કારણ કે આની અંદર મોઈશ્ચરનો ભાગ હોય છે, અને જો મોઈશ્ચરનો ભાગ રહેશે તો આપણા પૌવા ભેજ પકડશે એટલે બગડી જાય છે. એટલે આપણે આને સારી રીતે થોડુંક શેકાવા દઈશું. હવે સરસ આપણા મરચાં અને મીઠા લીમડાના પાન પણ શેકાઈ ગયા છે. તેની અંદર આપણે 1 ચમચી જેટલા તલ નાખી દઈશું. તલનો નટી સ્વાદ અંદર સરસ લાગતો હોય છે. તેની અંદર આપણે કાજુ નાખી દઈશું 2 ચમચી જેટલા. કાજુ વધારે ઓછા તમે કરી શકો છો. હવે આપણે તેની અંદર આ દાળિયા લીધા છે 2 ચમચી જેટલા, એ લઈ લઈશું. દાળિયા નાખવા ઓપ્શનલ છે, પણ દાળિયા હોય તો અંદર મોઢામાં ક્રન્ચી ટેસ્ટ આવે છે ખાતી વખતે. હવે આપણે આની અંદર 1/2 થી ઓછી ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું. તેની અંદર 1/2 ચમચી જેટલી હળદર નાખી દઈશું. અને હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. આપણે લીલા મરચાં લીધા છે એટલે આપણે લાલ મરચું પાવડર ઓછું લઈ લઈશું. હવે આ બધું મિક્સ કરીને તરત જ તેની અંદર આપણે પૌવા નાખી દેવાના છે.
અને આ પૌવાને આપણે સરસ મિક્સ કરી લઈએ. પૌવા સરસ મિક્સ થઈ ગયા છે મસાલા સાથે. હવે આપણે જે પાપડ તળીને રાખ્યા હતા એ પાપડના ટુકડા આપણે કરી લીધા છે. એકદમ બારીક ભૂક્કો નથી કરી દેવાનો, એને આ રીતે થોડાક મોટા મોટા રાખવાના છે જેથી ખાતી વખતે એમાં ક્રંચીનેસ આવે. આ રીતે આપણે મોટા મોટા ટુકડા રાખી લઈશું. હવે આપણે આને પણ સરસ મિક્સ કરી લઈએ. મેં તળીને પાપડ લીધા છે, તમે આને ઓવનમાં પણ શેકીને લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો પાપડ પૌવાનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. ફક્ત 10 મિનિટમાં આપણે બનાવી દઈએ છીએ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તમે પાપડ પૌવા કેવી રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટમાં કહેજો, અને સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.